જિલ્લામાં વનરક્ષકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શનની સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી. તાપી જિલ્લાના વનરક્ષકો દ્વારા આજરોજ વ્યારાના કટગત ખાતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસ નિમિત્તે 72 વૃક્ષો વાવી એમની પડતર માંગોને સંતોષવા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મુખ્ય માંગોમાં નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં આવે અને એમના જે હકો છે તેઓને પરત કરવામાં આવે તેવી મુખ્ય માંગણીઓ હતી. જો સરકાર દ્વારા એમની માંગોને સંતોષમાં આવે તો આવનારા સમયમાં તારીખ 9મીના રોજ સુરત ખાતે ઝોન કક્ષાએ ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. મારું નામ છે ચૌધરી રક્ષા. હું વનરક્ષક તરીકે તાપી જિલ્લામાં ફરજ બજાવું છું. આજના નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમે 72 વૃક્ષોનું વાવેતર કર્યું છે અને અમારી માંગણીઓ સંતોષાય તે માટે અમે આંદોલન કર્યું છે અને એમાં અમારી માંગણીઓ પૂર્ણ થાય એ બાબતે અમે આંદોલન કરી રહ્યા છીએ. કઈ કઈ માંગણીઓ છે? અમારી રજા પગાર અને ગ્રેડ પે તેમજ 1:3 રેશિયાની માંગણી છે અમારી. અમારી માંગ ના સંતોષાય તો અમે 19 તારીખે સુરત ઝોન તરીકે સુરત ઝોન જઈને અમે આંદોલન કરીશું. હું વિરલભાઈ ગામિત, તાપી જિલ્લા વન કર્મચારી મંડળના ઉપપ્રમુખ. આજરોજ અમારો કાર્યક્રમ માનનીય વડાપ્રધાન સાહેબશ્રીના આજના 72મા જન્મદિવસ નિમિત્તે અમે સૌ તાપી જિલ્લાના વનપાલ અને વનરક્ષક કર્મચારીઓ ભેગા થઈ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી અમોના જે પડતર પ્રશ્નો છે એનો વિરોધ દર્શાવીએ છીએ. અમોની માંગણી ગ્રેડ પે તેમજ રજા પગાર અને બઢતીનો 1:3 રેશિયો જે છે તે અમોની તારીખ 6/9 અમો હડતાલ પર છીએ. જે બાબતોને અમોનો સરકાર તરફથી તાત્કાલિક ચુકાદો મળે, અમોને અમારી માંગણીઓ જલ્દી પૂરી થાય એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ. તેમજ આ બાબતે જો તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો તારીખ 19 અમો સુરત ઝોન ખાતે અમો સૌ સ્ટાફ મિત્રો ત્યાં આંદોલન ઉગ્ર કરીશું. મારું નામ એસએમ ગાચી, વનરક્ષક છું તાપી જિલ્લાનો. આજે 72મો વન જન્મદિવસ છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબશ્રીનો અને અમે આજે 11મો દિવસ છે અમે હડતાલ પર છીએ. જે અમારી ગ્રેડ પેની માંગણી છે અમારા વનરક્ષક અને વનપાલની તેઓ હજી સુધી પૂર્ણ થયેલ નથી અને સરકારશ્રી દ્વારા કોઈ હજી નિર્ણય લેવામાં આવેલ નથી. તે બદલ આજે અમે પોઝિટિવ એવી રીતે ગણાય એ પ્રમાણે અમે વિરોધ દર્શાવીએ છીએ અને આજે અમે 72 વૃક્ષારોપણ કરીએ છીએ, જે બદલ અમે તાપી જિલ્લાના તમામ વનરક્ષક અને વનપાલ અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો સરકારશ્રી સામે અમારી એવી અપેક્ષા છે કે તેઓ જલ્દીને જલ્દી નિરાકરણ લાવે અને આ હડતાલને પૂર્ણ કરે. આભાર. ચેતન પારેખ, જનસાક્ષી ન્યૂઝ, તાપી.